शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरु भजे सदा। सहजानंद गुरु भजे सदा। विक्रम संवत 2074 फागणवद त्रीज तारीख 4/3/2018 आज रविवार छे। सांजे 5:30 रवि सभा नो आरंभ थशे। दरेक भक्तो रवि सभा नो लाभ ले। श्री स्वामीनारायण मंदिर वडोदरा कारली बाग में अपने घनश्याम महाराज ने आंगणे सहजानंद में सवारनी कथा नो लाभ लईए छीए। वाला वाला महाराज सर्वे संतो भक्तो बधाने जय स्वामीनारायण। गोपाल स्वामीनी विशेषता में एक बात आजे भगवान एवी सुजाड़े छे के स्वामी में सजागता बहु हती। एकदम सजाग साधु जागृत अवस्था में तो कोई भूल पड़वी ज न जोइए। पण स्वामी एवं मानता कि स्वप्न अवस्था में भूल न पड़वी जोइए। जागृत में तो भगवान ना ज भूलावा जोइए, बीजा संकल्प ना ज थवा जोइए। पण स्वप्न अवस्था में भगवान भूलावा न जोइए, बीजा संकल्पो खोटा संकल्पो व्यर्थ चिंतन ना थवू जोइए, ते नाश थवू जोइए। आटली बधी सजागता भाग्य कोई पुरुष में होय अने बहुज चीवटवाला साधु कहवाय। अने आवा चीवटवाला होय एज आवा मोटा पुरुष बनी शके छे। बधानु काम नथी। एक भगत मने कहता था कि जागता आवड़े अने हुता आवड़े। हाउ नानू एवं वाक्य छे, जागता आवड़े अने हुता आवड़े। कहेवानो भावार्थ एटलो ज छे कि जागृत में जे व्यक्ति ध्यान राखे छे एनी सपना अवस्था में माया थकी भूंडा सपना थकी भगवान रक्षा करे छे अथवा तो एनी रक्षा थई जाय छे। पण जागृत अवस्था में જ્યારે સત્વગુણ પ્રધાન એવી જાગૃત અવસ્થા વર્તતી હોય, પોતે આ કરાય આ ન કરાય એવા વિવેકવાળા જ્ઞાનથી યુક્ત હોય એવા સમયમાં પણ જો પોતે વિવેક ચૂકે, પ્રથમનો 18મો લોપી અયોગ્ય વિષયનો યોગ કરે અને એનો અનુભવ કરે, એની જિજ્ઞાસા કરે, એને પાયમાની પોતે જાગૃત અવસ્થામાં જ તાણ સેવે, સંકલ્પો સેવે, મળે તો ખુશી અનુભવે, આવી જે જાગૃત અવસ્થાની જે એની પરિસ્થિતિ એ સ્વપ્નમાં એને તોડી નાખે, માટે એને જાગતા ન આવડ્યું કહેવાય। જાગૃતમાં પણ જાગૃત રહેવું જોઈએ, જાગવામાંય જાગવું જોઈએ। ઊંઘી ગયા પછી તો જાગવું એ મોટા પુરુષની વાત છે, બની શકે છે, એ પણ થઈ શકે। ઊંઘમાંય માણસ જાગતો રહે, ઊંઘમાંય ભૂલ ન કરે અને ઊંઘમાંય જાગતો રહ્યો કહેવાય। અને માણસ જાગતા હોય તો ઊંઘતા હોય કેમ, જે જાગ્રત અવસ્થામાંય લોચા મારે, જ્યારે એને પોતાને પોતાના દેહનું અને બધી જ પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન વર્તતું હોય એવી જાગ્રત અવસ્થામાંય પોતે બેભાન જેવો જાણે ઊંઘતો હોય એમ વર્તે, લોચા લાગે કે ન લાગે, ભગવાન ભૂલાય કે ન ભૂલાય, કોઈ દોષ આપણને લફાટ મારે કે ન મારે, લીસોટા પડી જ જાય કેમ, જે ગાફલ માણસને ક્યાંય સુખ હોતું નથી, ગાફલ માણસ ક્યારેય વિનર ન બને કોઈ દિવસ। ગાફલ આલોક પલોકમાં
સદાય હેરાન થાય છે, દુઃખી રહે છે. ગાફલાઈ એ બહુ મોટા અજ્ઞાનનું ફળ છે. જેના જેનામાં ગાફલાઈ છે એના એનામાં બહુ મોટું વિચિત્ર ઊંડું ન ઓળખાય એવું અજ્ઞાન પડ્યું છે એ વાત નક્કી છે. એના જ ફળ તરીકે એનામાં ગાફલાઈ અવારનવાર આવ્યા જ કરે છે, વર્ત્યા જ કરે છે, લોચા લાગ્યા જ કરે છે. જ્યારે પરમેશ્વરને અખંડ સંભાળવા, તેલ ધારાવત ભગવાનને સંભાળવા જ આપણે જ્યારે બેઠા છીએ, જન્મ્યા છીએ, સાધુ થયા છીએ, સ્ત્રી ધન ઘર બાર માતા પિતા કુટુંબ પરિવાર મિત્ર મંડળ શીખે મોજ શોખ વગેરેનો ત્યાગ કર્યો છે, હવે હું કામ આ બધો ત્યાગ કર્યો હતો? માત્ર અખંડ વૃત્તિ તેલ ધારા વ્રત રાખવા. હવે એ જ કામ થતું નથી તો પછી આ બધા ત્યાગનો શું અર્થ કહેવાય? ત્યાગ બાકી ઉપરથી ત્યાગ અને ભીતરથી રાગ. આવી પરિસ્થિતિમાં જીવતા હોઈએ કંઈ જાગતા ન કહેવાય, ઊંઘતા કહેવાય. ઊંઘતા જાગતા એ ઊંઘતા હોય એ ઊંઘતા એ શું કપાળ જાગવાના. ગોપાલ સ્વામી તો ઊંઘતા એ જાગતા. બ્રહ્મચર્ય દ્રઢ થવાની વાત સ્વામીએ કરી ત્યારે એવું કીધું કે હરણ ફડકે હું, અને એકવાર ઊંઘાવે ને પછી જાગી જવાય પછી હું નહીં, એવી એવી વાતો કરી છે ને. 12 વાગ્યા પછી હું, 12 વાગ્યા સુધી ધ્યાન કરું, આમ સાવધાન વર્તે તારે એને બ્રહ્મચર્ય દ્રઢ થાય. કાંઈ છોકરાને ખેલ થોડા છે અને બ્રહ્મચર્યમાં જરાય કચાશ હોય તો સપનામાં એ અક્ષરધામ દેખાય નહીં, તો પામવાની વાત તો આઘે રહી. આવું ગોપાલ સ્વામીનું જ્ઞાન છે હો. આપણું જે હોય તે, આપણે બધાએ જે માની ગોખીને ગોટો વાળ્યો હોઈએ એ આપણને મુબારક, પણ સ્વામી આપણા જેવા લબાડ કે લોચાવાળા કે લહત મહતિયા નહોતા, એ પરફેક્ટ પુરુષ હતા. કોઈ વાતમાં ક્યાંય સહેજે ભૂલ કે કચાશ કે ગડબડ ગોટાળો કે લહત મહતિયું ચાલે જ નહીં, એના જીવનમાં આ એને ફાવે જ નહીં એવા ચોખા. અને એટલે તો એ 500 પરમહંસમાં મુખ્ય હતા. એટલે તો ભગવાન સ્વામિનારાયણ એને પોતાની જગ્યાએ બેહાડીને ગયા. એટલે તો ભગવાન સ્વામિનારાયણે 2 આચાર્યના કાંડા એના હાથમાં હોપ્યા અને આખા સત્સંગને એમ કીધું કે ગોપાળ સ્વામી કેમ કરજો, સાધુ બ્રહ્મચારી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રેજો રે. આ બધી સ્વામીની વિશેષતાઓ છે. જરાક સ્વામીના જીવનમાં તપાસીને જોઈએ તો બધી વિશેષતાઓ આપોઆપ આપણને ભગવાન જ નજર સમક્ષ લાવીને દેખાડે, જો આ વિશેષતા, જો આ વિશેષતા. અને સ્વામીની વિશેષતા જોઈએ એટલે આપણામાં જે જે કસર હોય, ખોટ હોય, ખામી હોય, નબળાઈ હોય, અજ્ઞાન હોય, એ બધું ઉગાડું થાય, ભાંડા ફૂટે ફટાફટ. આવી આ વાત છે. સપનું મોડું ના આવવા દેવું હોય તો જાગૃતમાં જાગતા રહેવું પડે. જાગૃતમાં જાગતા રહેવું પડે. જાગ્રસ્ત અવસ્થામાં જે બરાબર જાગતો નથી રહી શકતો, કહેતા સજાગ સાવધાન નથી રહેતો, એને કોઈ દી ભૂંડા સપના બંધ થાય જ નહીં. બાકી તો આંખ વિચારણી નથી, ભગવાનને સંતોના દર્શન થયા નથી. કેટલાક ગ્રસ્ત આશ્રમમાં ભાઈ ભાઈ એવા છે કે એની આંખ ખુલે એટલે એને એનું ઘર ને છોકરા સૈયાને ધંધા પાણી દેખાય છે, અને આંખ બંધ થાય એટલે મંદિર સાધુ ભગવાન સંતોને આવા જ આખી રાત સપના આવે. આંખ ખુલી જાય એટલે પછી ઘર દેખાય, છોકરા સૈયા પરિવાર વ્યવહાર બધું દેખાય, પણ આ માયક બહેન કરે એટલે ભગવાનને સાધુ જ દેખાય. સમય હાલતો હોય, રંગોત્સવ હાલતો હોય, પંક્તિ હાલતી હોય, રાસ હાલતો હોય, સંતોનો આખી રાહ આવું હાલે. એટલે તો ઘણાક એવા પ્રેમી ભક્તો હોય છે એમ કહે છે કે હબલીન હોઈ જાય, કેમ જે હોઈ જાય તો ભગવાનને સંત દેખાય. હાલો હાલો ઝટ હવે આ બધું ઊંચું મેલો, કેવી અંદરથી તાણ હશે, અર્થાત એને કેવું જાગતા આવડતું હશે કે હુતા ભેળા ભગવાનને સાધુ દેખાય. અને આપણને કેવું જાગતા આવડે છે, હુતા ભેગું ભૂંડું સપનું આવ્યું હોય, હુતા ભેગા આડા નવળા ગડબડ ગોટાળા શરૂ થાય માલકોરે,
કેટલો ફરક? ગોપાલ સ્વામીને એકય નબળું સપનું આવે એ નો પોહાય. સપના માય ભગવાન ભૂલાય, ભગવાન વિના બીજે રાગ થાય કે મન વૃત્તિ જાય કે આડુંઓળું વ્યર્થ ચિંતન થાય, ના ચાલે ના ચાલે ના ચાલે. અસહ્ય એ વાત જ એને અસહ્ય, અને આપણે એનું કાંઈ નહીં, આપણે એનું કાંઈ નહીં. બોલો લ્યો, કાલે અમારે આ બધા બેહવા એવા તમારે વાત એક થઈ હતી. સહ્ય હોય એ થાય નહીં, અસહ્ય હોય એ થયા વગેરે રેડી. સમજણ? દોષ ન ટળે, ભગવાન ન મળે, બે વાત સહ્ય છે. એટલે ન દોષ ટળતા ન ભગવાન મળતા. બંને વાત જો અસહ્ય થઈ જાય તો દોષ ગયા વગર ના રહે અને ભગવાન મળ્યા વગર ના રહે. એવી એ વાત છે. આપણામાં દોષો છે એ આપણને સહ્ય છે, કહેતા સહન થાય છે, ખમી શકાય છે. આપણામાં દોષો છે, વાસના છે, ભૂલ છે, નબળાઈ છે, એ આપણે ખમી શકીએ છીએ. બહુ ખૂંચતી નથી, એની બહુ પીડા વેદના નથી, એટલે એ દોષો આપણાથી સહન થઈ જાય છે. ભગવાન ભૂલી જવાય છે એ આપણાથી સહન થઈ જાય છે, એની કોઈ પીડા વેદના થતી નથી. કોણ સ્વામી બોલ્યા? ભગવાન ભૂલાય તો તાળવું ફાટી જાય. કૃપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એમ કહેતા, ભગવાન ભૂલાય તો ખરા, ભગવાન ભૂલાય તો તાળવું ફાટી જાય, કે પછી જીવાતું છે અને ઉપવાસ પડે દેહ પડી જાય, કે ઉપવાસ છે નો પડે. આવા એ બધા એવા, અને આપણે કેવા? કેટલો ફરક! એ જ સ્વામિનારાયણ સર્વોપરી પુરુષોત્તમ નારાયણના ઉપાસક આપણે છીએ. એની કંઠી, એનો તિલક ચાંદલો, એનો આશ્રય, એની ઉપાસના, એના થઈને બેઠા છીએ જગતમાં. સ્વામિનારાયણિયા તરીકે આપણે આપણી જાતને બધા ઓળખાવીએ છીએ. પણ ફરક કેવો! એક સ્વામિનારાયણ એમ કહે કે સ્વામિનારાયણ ક્ષણે ભૂલાય તો માથું ફાટી જાય. એક સ્વામિનારાયણ એમ કહે કે સપનામાં એ સ્વપ્ન દોષ થાય તો દેહ પડી જાય. થાય છે ને આવા એ લોકો, આપણે એના વારસ છીએ. પણ કંઈ હુરાતા જ નથી. લ્યો, કેટલું બધું આપણામાં અજ્ઞાન ભર્યું હશે, કેટલી બધી ઊંધી સમજણ હશે, કેટલા બધા લોચા લપસી હશે. માલિક, તમે વિચાર કરો, કલ્પના કરો તો ખબર પડે. આ તો ગોપાલ સ્વામીની વિશેષતા વિચારવા બેઠા છીએ તો કાંઈક કાંઈક આ બધું ઉડીને સામે આવીને દેખાય છે કે આ હા હા હા, ભૂલ નથી, કોઈ પાર જ નથી. બે શબ્દ ઉપર ધ્યાન દો, દોષનો યોગ અને ભગવાનનો વિયોગ. જ્યાં સુધી સહન થશે ત્યાં સુધી નહીં દોષ જાય, નહીં ભગવાન પ્રાપ્ત થાય. દોષનો યોગ, માયાનો યોગ, માયાનો રોગ, જે શબ્દ તમારે વાપરવા હોય વાપરો, એ સહન થાય છે. અને ભગવાનનો વિયોગ સહન થાય છે. આ બે વાત સહન જ્યાં સુધી થશે ત્યાં સુધી એકેય વાત સિદ્ધ નહીં થાય, અર્થાત દોષરહિત જીવન નહીં થાય અને પરમેશ્વરની પ્રાપ્તિ નહીં થાય. દોષનો યોગ સહન નહીં થાય અને ભગવાનનો વિયોગ સહન નહીં થાય ત્યારે દોષ ઊભા નહીં રહે અને ભગવાન મળ્યા વગર નહીં રહે. જ્યાં સુધી એ બે વાત સહન થાય ત્યાં સુધી બેમાંથી એકેય વાત સિદ્ધ નહીં થાય. એવી એ અજબ ગજબની વાત છે. અને ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે સ્વપ્નમાંય ભૂલ ન થવી જોઈએ. સ્વપ્નમાંય નહીં,
જાગૃતમાં તો શેની થાય? નિદ્રા અવસ્થા એ તો આપણા માટે પરાધીન અવસ્થા કહેવાય, અને નિદ્રા એ તો રજોગુણનું કાર્ય છે, એ તો ભૂલનું જ કાર્ય છે. તો પણ મહારાજ કે સ્વપ્નમાંય જો રૂપ દેખાય તો નરકનો ઢગલો હોય એવું એને અંદર આમાં ભાવને ચીતરી ચડે. સ્વપ્નમાંય પ્રથમનો 26મો છે ને, રસિક ભક્ત થવાનું, એમાં મહારાજે વાત કરી છે. મહારાજ કે તમે જેમ કીર્તન ગોખી રાખો છો, અમે એમ આ એક વાત ગોખી રાખી છે. અમારે જાગૃતને સ્વપ્નમાં જો ભગવાન વિના બીજો કાંઈ ઘાટ થાય તેનું માથું ઉડી જાય. મહારાજ કે આપણા ઈષ્ટદેવ એટલા જબરજસ્ત પાવરફુલ એવી જબર વાત કરે છે આપણને પાનો ચડાવવા, કે ભગવાનના થયા છીએ પછી ભગવાનના જ રહેવાનું, પછી માયાના નહીં થવાનું, પોહાય જ નહીં. જ્યાં સુધી પોહાય છે ત્યાં સુધી કાંઈ થાય નહીં. પોહાણ છે આપણને, પોસાય છે ભાઈ, દોષો પોસાય, માયાનો યોગ પોસાય, વિષય વાસના પોસાય છે, પોસાય છે. જે એમ કે નહીં એમ નથી થતું, પહેલાં જાય જ નહીં ને, શું કામ જાય? અરે પોસાયની વાત ક્યાં કરો છો, એને હાચવી રખાય છે, વાલા મનાય છે, એમાં રસ દેખાય છે. કોક મારવા આવે ને તોય મારનારા નહીં ગમતા, એને છાવરાય છે, છુપાવી દેવાય છે, કપટ રખાય છે, દંભ કરાય છે. બોલો હવે ક્યાંથી દોષો જાય, ક્યાંથી વાસના ટળે? ક્યાં ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીની ક્યાં આપણે? મહારાજ કે અમને અને ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને તઈને ભૂત ન વળગે, બાકી બધાને ભૂત વળગે. કે તે કામ કરો લોભ જે ભૂત છે એમને તઈને ન વળગે, કોઈ દી ન વળગે, જાગ્રતમાં એને સ્વપ્નમાંય નહીં. પુરુષોત્તમ નારાયણ તો પુરુષોત્તમ નારાયણ છે, પરમાત્મા છે, એને ન વળગે એમાં તો આપણને કોઈ શંકા નવાઈ જેવું કાંઈ હોય જ નહીં. પણ જ્યારે બીજાની વાત થાય ત્યારે આપણે જાગવું જોઈએ કે સાલ આપણને તો ભૂત એક ઘડી કંઈ મૂકતા જ નથી, વળગેલા જ રહે 24 કલાક. એક ભૂત આંટા મારવા ગયું હોય તો બીજું આવીને બેઠું હોય, લોભનું ભૂત આગુ પાછું થયું હોય તો કામનું સવાર થઈ ગયું હોય, કામનું ક્યાંક બહાર ગયું હોય તો ક્રોધનું ભૂત સવાર થઈ ગયું હોય, ક્રોધનું ક્યાંક બહાર ગયું હોય તો ઈર્ષ્યા માલકર ગરી ગઈ હોય. ભૂતળીને ભૂતળા બધા આપણામાં તો હોય જ, બેઠા જ હોય, દેહાભિમાનને ગેરસમજણને આડા નવળા લોચા લાપસી. શુદ્ધ ભક્ત થવું, શુદ્ધ ભક્તિ કરવી એ ખાંડાથી ખેલવા જેવી કઠણ વાત છે, એ છોકરાની રમત નથી. ગોપાળાનંદ સ્વામી એવા સાધુ હતા, એને જાગતા આવડતું, એ જાગતામાંય જાગતા અને ઊંઘમાંય જાગતા. ના પોહાય એટલે ના પોહાય, ભગવાનની આજ્ઞા બારું ના જીવાવવું જોઈએ સ્વપ્નમાંય, લ્યો એવા એ સાધુ હતા. માણસ જાગ્રત અવસ્થામાં જો સતત જાગ્રત રહે અને દોષોથી ડરીને વિષયોથી આઘો રહે અને યોગ ના કરે, દૈહિક નહીં માનસિક યોગ પણ ના કરે, કેમ જે સંકલ્પ કયા કરવા અને કયા ના કરવા એ પણ આપણા હાથની વાત છે. જેના મગજમાં આખો દિવસ રેળ હાલતો હોય, સંકલ્પ રેળ રેન્ડમ, જેને જે થવા એ થાય સંકલ્પ, એવાને કોઈ દી સ્વપ્ન અવસ્થા સુધરે? વિચારોને રેન્ડમ રાખે એનું સ્વપ્ન અવસ્થા કોઈ દી ન સુધરે. આપણે જે ગાઢ સંકલ્પ કરવા હોય, આપણે વિચારવું હોય, એ જ આપણને વિચાર આવવા જોઈએ. આપણે આ હવે નથી વિચારવાનો તો ફટલેન બંધ થઈ જવું જોઈએ કે નહીં આ બાબતનો હવે મારે સંકલ્પ નહીં કરવાનો, એટલે પૂરું ઊંચું મેલ્યું એ ફાઇલ અભરાયમાં. પછી એના સંકલ્પ જ ન થાય એટલો જે માણસ પોતાને કંટ્રોલમાં રાખી શકે એના સપના હારા હોય. ખેડૂત લોકો પાણી વાળવા જાય, ખબર છે, તો કેટલાક પાણી એવી રીતે વાળે કેરા પછી કેરો પાય, અને કેટલાક માણસને ખેતરમાં સીધું પાણી મૂકવાનું હોય, એને રેળ પાણી પાયું કહેવાય, એટલે સીધું છોડી મૂકે, એમાં કેરા બેરા ન હોય, આખા એમના પટ પાવાના હોય, એને રેળ પાણી કહેવાય. રેળ પાણીમાં ક્યાંક પીવાનું હોય ન્યાય પીવે, ને ક્યાંક ન પીવાનું હોય ત્યાંય પાણી જાય, ને ક્યારેક ફૂટીને ખાળિયામાં વીયું જાય આખી રાત પાણી. રેળ પાણી મૂક્યું છે એમ કે શું કે?
રેયાળ પાણી મૂક્યું છે. એમ ઘણાએ પોતાના અંતકરણને રેયાળ મૂક્યું છે આખો દિવસ. એ ભલે ને બિચારા જે વિચારવું હોય વિચારે, મન બુદ્ધિ ચિત્ત અહંકારને જેમ જે ઘાટ સંકલ્પ કરવા એ કરે. અને ઘણા તેમ માને છે એ થોડા આપણા હાથની વાત છે. તો એ કોના હાથની વાત છે? એટલે તમારા મન ઇન્દ્રિયો અંતકરણ તમારા હાથમાં નથી, તકરણ બીજાના હાથમાં છે. એમાં આપણે સ્વતંત્ર છીએ. આપણા મનમાં કયા વિચાર આવવા દેવા ને કયા વિચાર ન થવા દેવા એમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. ગમે તે આઈડિયા અજમાવીને પણ પોતાને અવળા વિચારોથી માનવી અવશ્ય બચાવી શકે છે. થોડોક બાહ્ય અને એ રીતનો સહારો લેવો જોઈએ. એ રીતની એની એક્ટિવિટી વગેરે એને ગોઠવવો જોઈએ કે જેથી બીજા વિચારોને ઘૂંસવાનો ચાન્સ જ મળે નહીં માઇન્ડમાં. આછે કરીને ખુલ્લા ઇલેક્ટ્રિકના રનિંગ તારને પકડો ને પછી કે એમ કહો કે મને ચોટ લાગ્યો તો એ શું અહીંયા ટાઢું લાગે. જે જે માણસો પોતાના અંતકરણને રેળ હાલવા દે છે એ કેવી રીતે સુધરી શકશે? મને કહો છો, જાગ્રતમાં જાગ્રત રહેવાનું, જે વિચારવું હોય જે મનન કરવું હોય એ જ વિચાર આવવા જોઈએ, એ જ મનન થવું જોઈએ. અંતકરણને કોઈ એની મેળે સ્વતંત્રતા છે જ નહીં, છૂટ છે જ નહીં કે એને મન ફાવે એ આખો દી ગાઢ સંકલ્પ કર્યા કરે. પૂછ્યા કરે આવીને પોપાભાઈનું રાજ છે. ગોપાલ સ્વામીની વિશેષતા કહું છું, એને ધાર્યું હોય એ જ એના અંતકરણમાં હાલતું હોય, બીજું નહીં, બીજું ગડબડ નહીં. એણે નથી વિચારવાનું, એના વિચારો જ નહીં કરવાના, થવા જ ન જોઈએ. થાય છે ને? આપણે ભગવાનના આશ્રિત છીએ, ભગવાનને સર્વોપરિ માનીએ છીએ. તેનું બળ ન હોય ઇન્દ્રિયો અંતકરણ મોટા કે ભગવાન મોટા, અને ઇન્દ્રિયો અંતકરણ જો આપણને એની ઈચ્છા મુજબ જ વર્તાવતા હોય તો ઉપાસના તો ઇન્દ્રિયો અંતકરણની છે, પુરુષોત્તમની ક્યાં રહી જ. ખોટી વાત છે કે અમે ભગવાનની ઉપાસના કરીએ છીએ. ભગવાનની ક્યાં ઉપાસના? ઉપાસના ધનની, સ્ત્રીની, માયાની, સ્વાદની, માનમોટપની, આની ઉપાસના હોય. અને ભગવાનની ઉપાસના છે એવો આપણે બધે દેખાવ કરીએ, વેશ પહેરીએ, તિલક ચાંદન કંઠી અને મોટા ભા થઈને ફરીએ, દુનિયા છેતરાય, ઉપરવાળાને જ બધી ખબર પડે કે ન પડે કે આને ઉપાસના મારે બેટાને ઘડીક જ મારી થાય છે. અને પછી આની વૃત્તિ બીજે જ હોય છે, આનું તાન બીજું છે, એટીટ્યૂડ બીજો છે. આ ભલે ને જે દેખાડો કરે, જે કથા પ્રવચન જીક્યા કરે, ભલે કરે. એટલે આ સમાજ અજ્ઞાની છે, ભોળો છે, વિશ્વાસુ છે, અથવા તો સમાજને એમ છે કે આપણે સારું સારું જોવું એટલે એ આપણું સારું સારું જોવે એટલે આપણે હું હોના લાટો થઈ ગયા. એ તો એની ઊંચાઈ છે, એ તો એને સુધરવા સારું આપણામાં સારું સારું જોવે છે. કેમ? જેને સારું સારું ખપે છે, નબળું એને જોતું નથી એટલે આપણું નબળું જોવે નહીં. અને આપણને એમ થાય કે આપણે નબળા છીએ જ નહીં, કેમ તક કોઈ ક્યાં આપણે નબળા કહે છે એટલે આપણે હારા એમ શ્રેષ્ઠ. આપણું તો આપણે તપાસવાનું હોય ને. જાગત આવડવું જોઈએ. રેળ વિચારોનું રેળપણું ન હાલે, વિચારો પણ કંટ્રોલમાં હોવા જોઈએ. શરીર જ માત્ર કંટ્રોલમાં નહીં, સૂક્ષ્મ શરીર, વિચારાત્મક શરીર એ પણ આપણા કંટ્રોલમાં હોવું જોઈએ. તો ઊંઘી ગયા પછી પણ આપણા વિચારો રેન્ડમ નહીં થઈ જાય, આપણે ઈચ્છતા હશું એ જ સપનું આવશે. સપનામાંય આપણે સ્વતંત્ર થઈ જઈશું. પહેલાં જાગ્રતમાં તો સ્વતંત્રતા ભોગવીએ, આપેલી છે ઈશ્વરે એ નથી. જે સ્વતંત્રતા આપી એ માણસ ભોગવે છે. આજ્ઞા લોપવાની સ્વતંત્રતા છે, રૂલ્સ તોડવાની સ્વતંત્રતા છે, ન કરવાનું કરવાની સ્વતંત્રતા છે, ન બોલવાનું બોલવાની સ્વતંત્રતા છે, એ બધું કરીએ છીએ. અને વિચારોને કંટ્રોલમાં રાખવાનું, ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાનું એ બધું કહેલું છે. અને એને કંટ્રોલ કરી શકીએ છીએ એવી સ્વતંત્રતા ઈશ્વરે આપણને આપેલી છે, એનો ઉપયોગ કરતા નથી. જ્યારે ગોપાલ સ્વામી એમાં બહુ સાવધાન હતા, સંપૂર્ણ મસ્ત મજાની આ વાત છે. મૂળ વાત એટલી છે કે આપણને છે ને સહન શક્તિ બહુ મળી ગઈ. હું
બહુ સહન શક્તિ, ગજબની ધીરજ. ગમે એટલા દોષો કંડળે, હેરાન કરે, ભૂલો થઈ જાય, લોચા લાગી જાય, તોય કાંઈ વેદના ન થાય, પીડા ન થાય, બધું ખમી ખવાય, પોહાઈ જાય બધું, માફ બધું, પોતે પોતાના લોચા બધા પોતે જ માફ કરી દે, બીજા કરે કે ન કરે. હાવ માફો તરત. એટલે હવે ઓલ્યા નહીં, મારા બેટાને ખબર પડી ગઈ છે અંદર કે અહીં પોપાબાઈનું રાજ છે, ધોબા કાઢી દેવા, અહીંથી ક્યારેય આપણને કોઈ કાઢી શકે એમ છે નહીં, આ જ બધા ખુશ છે. નાના નાના છોકરા હોય ને, એને મા બાપને કળી જાય, છોકરાને કંઈક જોતું હોય ને તો એ કરવા માંડે, એટલે તરત એના મા બાપ લાવી દે. અને એકવાર છોકરું ગમે એટલું એ કરે ને તમે ન દો ને તો ફરી વાર રોવે જ નહીં, કે એને ખબર પડી જાય કે આમાં એની અસર કાંઈ થતી નથી. તો ઇન્દ્રિય અંધકરણને એમ દોષોને તો ખબર પડે જ ને કે આના પોહાય છે ને આ નથી પોહાતું. ચાલ આવડાવડા છોકરાની ખબર પડી જાય આપણી મોટાની, તો ઓલા તો હોશિયારના દીકરા હોય, ભગવાને બનાવેલા છે આ બધા કામ કરો લોભાદિક, આપણી કસોટી માટે બનાવ્યા છે એ બધી કસોટીઓમાંથી પાર થાય ત્યારે ભગવાન એમ સમજે છે કે આને હવે મારી જરૂર પડી, કે મારો ખપ છે, કે આને મને પામવાની ઈચ્છા છે. એ બધા આપણી કસોટી માટે જ મૂકેલા છે. જોને મેં વાત કરી પેલા ભગતને ભગવાન લઈને જતા હતા ધામમાં, બે નગ્ન સ્ત્રીઓ બે બાજુ માંડી ડાન્સ કરવા, ભગતે આવું જ ન જોયું, પછી ખીજાણી કે ફટ તને ને ફટ તારે ધણીને. ચલો ભગત કે મહારાજ આમ કેમ કહે છે કે તે હામું ન જોયું ને, એમાં આમ કંઈ નહીં તને હામું જોવડાવવાની, એની એક યુક્તિ છે. મહારાજ કે ભગત આ સિદ્ધિઓ કહેવાય, અને આ સિદ્ધિઓ તો મહાન નઠારી હોય, કે મહારાજ એવું બોલ્યા, મહાન નઠારી હોય. સારું કર્યું તે એની કોઈ જોયું જ નહીં, સાબાસ છે તને, હવે તું મારા ધામમાં રહીશ કેસ. એટલે આ બધી કસોટીઓ, આવા બધા ભગવાન યોગ ભટકાડે ને આપણને, એ આમાં આપણી કસોટી હોય. તારે આપણે શું કહીએ છીએ કે એવી કૃપા થઈ, મને કેટલું સરસ, કોઈ ન મળે એ સુખ મળી ગયું. અરે તારી જાતનો ભગત છો કોનો તું, ઉપાસના કોની, કયા સુખનો ચાહક છો, કયા સુખની વાત કરે છે? માર્યા લોચા બધા, માર્યા કે ન માર્યા? જાગતા રહો જાગ્રત માય, પરતંત્ર ન થાવ સપનામાય. નાના એવા એ દોષનું પોહાણ ન કરો, અસહ્ય માનો, અને પરમેશ્વરના વિયોગને અસહ્ય માનો. ભગવાન જોઈએ જ, ભગવાન સિવાયની ઈચ્છા વાસના ના જ જોઈએ, ના જ જોઈએ, આ જોઈએ જ જોઈએ જ, તો બધું જ કામ થઈ જાય. બાકી અઘરું છે, બાકી અઘરું છે સાહેબ. આ લોકનું સુખ જોતું હોય એ કાંઈ સામાન્ય પ્રયત્ન નહીં મળતું, તો દિવ્ય આનંદ જે પરમેશ્વરનો છે એ એમ ના મળી જાય? કઠણમાં કઠણ ને અઘરામાં અઘરો માર્ગ આધ્યાત્મિક મહાઆનંદ મેળવવાનો માર્ગ છે. 5-5-50 વર્ષ આ દેહ હોય ત્યાં સુધી આ દુનિયામાં નાશવંત સુખ કે મોટાઈ મેળવવી એ કાંઈ મોટી ધાડી મારવા જેવી વાત નહીં, પણ શાશ્વત સુખ કે જેનો કોઈ એન્ડ નથી, એવો જે મહાઆનંદ છે એને પ્રાપ્ત કરવો એ કામ ઘણું કપરું છે. અને એ તો ગોપાલ સ્વામી જેવા સંતની સાવધાની, એમની વિશેષતા, એ બધું આપણે નજર સમક્ષ રાખીને એવું કાંઈક કરવા મહેનત કરશું તો થોડાક સફળ થશું. જુઓ, એકવાર ગઢડામાં સભા ભરાઈ હતી ત્યારે ગોપાલ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે બધા રાતે કેવી રીતે હોવો છો? સ્વામી ક્યારેક ક્યારેક એવું સરસ પૂછે કે બધા રાતે કેવી રીતે હોવો છો કે જે સુએ કરીને સુસુપ્તિ કે સપનામાં પણ ભૂંડા સંકલ્પ થાય જ નહીં. બોલો હાલો, કારણ કે પોતે અભ્યાસી, પોતાને સતત આ બધી ઝીણી ઝીણી વાતનો વિચાર અને સાવધાની મગજમાં ચાલતી જ હોય. બોલો લે હાલો, તમે કેવી રીતે હોવો છો કે જે સુએ કરીને સુસુપ્તિ કે સપનામાં પણ ભૂંડા સંકલ્પ થાય નહીં, અયોગ્ય વિચાર આવે નહીં, ધર્મ બારો, નીતિ બારો, સૌની ભલાઈ બારો વિચાર ઊંઘમાંય ન આવે, ત્યારે કોઈ કહે અમે તો મહારાજનું મુખારવિંદ હૃદયમાં રાખીને સૂઈએ છીએ, આમ ભગવાનનું મુખારવિંદ હૃદયમાં રહી, તો કોઈ કહે અમે તો ચરણારવિંદને
હૃદયમાં રાખીને સૂઈએ છે, પરમાત્માના ચલાવીને છાતીમાં રાખીને. આ પ્રમાણે સૌ સૌએ પોતાના અંગ પ્રમાણે, રીત પ્રમાણે કરતા હતા એ પ્રમાણે કહ્યું. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, અમે તો આખી મૂર્તિને અમારા શરીરને વિશે રસભસ કરીને હોઈએ છીએ, આખી મૂર્તિને એક કરી નાખીને, રસભસ કરીને ચારે તરફથી વીંટા થઈને સૂઈએ છીએ. શું કીધું? ચારેય તરફથી વીંટા થઈને સૂઈએ, એટલે વીંટાઈ જાવ ને એને વીંટો કહેવાય. વીંટા લઈને સૂઈએ છીએ એટલે જરાય પરમાત્માની દિવ્ય મૂર્તિથી અલગ રહીને નહીં, દેહ સાથે નથી સૂતા, અમે મહારાજના સ્વરૂપ સાથે પોઢીએ છીએ એકાકાર થઈને. આવી વાત કરી, બોલો લ્યો, હવે આમાં સપનું ભૂંડું આવે, આમાં બીજો વિચાર આવે. અને આમ હોવું હોય તો આખો દી જાગ્રતમાં આમ જીવવું જોઈએ. આખો દી ગમે તેમ દેહરૂપ થઈને, વિષયમાં રસબસ થઈને, બીજા ત્રીજા તાનમાં જીવ્યા હોઈએ, અને પછી હુતી વખતે મૂર્તિમાં એકાકાર થઈને હોવાનું થાય. હતું છે, પ્રથમનું 22મું કહે છે, ભજનમાં બેહે ત્યારે એકધારી વૃત્તિ રાખે, પણ ભજનમાંથી ઉઠે પછી એ સાવધાની ન રાખે, અને જે વ્યવહાર કામ કરે એમાં પાછો ભગવાન ભૂલી જાય તો ભગવાનના ભજનમાં બેહે ત્યારે પણ વૃત્તિ ભગવાન સાથે એક થાય નહીં. એ તો ભજનમાં બેહે ત્યારે વૃત્તિને અખંડ ભગવાનમાં જોડી રાખે, કોઈ બીજા ત્રીજા વિચાર આવવા ના દે, અને ભજનમાંથી ઉઠે ને વ્યવહારિક કામકાજ કરે ત્યારે પણ સાવધાન રહે ને એક વૃત્તિ તો ભગવાન સાથે જોડેલી રાખે જ, વ્યવહાર કરતાં કરતાંય. અને પછી જ્યારે ભજનમાં બેસે ત્યારે એને ભજનમાં તલ્લીનતા થઈ જાય, અને એમ ભજનમાં તલ્લીનતા થઈ જાય પછી જ્યારે વ્યવહારિક કામ કરે ત્યારે વગર પ્રયત્ને વ્યવહારિક કામકાજમાંય ભગવાન અખંડ સાંભળ્યા કરે. ઓનો ફાયદો અહીંયા ને અહીંનો ફાયદો ત્યાં. આવું શીખવાડ્યું પ્રથમના 22મા વચનામૃતમાં, અજબ ગજબનું વચનામૃત આધ્યાત્મિક જીવાત્માઓ માટે. સુવાની રીત જોયો, કેવી રીત શીખવાડી હોવાની? આવડે સુતા આપણને? જાગતા આવડે છે? સુતા આવડે છે? એ કહેવાનું આવડે છે? સ્વામી કે એવી રીતે અમે તો આખી મૂર્તિને અમારા શરીરને વિશે રસબસ કરીને ચારે તરફથી વીંટા લઈને સૂઈએ છીએ, વીંટાળાઈને એકાકાર થઈને. માટે દરેકે આ પ્રમાણે સૂવું જોઈએ એમ કહે છે. દરેકે આ પ્રમાણે સૂવું જોઈએ જેથી કોઈ દિવસ ભૂંડો સંકલ્પ થાય જ નહીં. કે એટલે કોઈ દિવસ ભૂંડો સપનો આવે જ નહીં ને, એની હું તાકાત છે કે આવે? બીજા વિચારો જ છે ને આવે સપનામાં. પછી સ્વામીએ છેલ્લી અવધિનું ધ્યાન સમજાવતા કહ્યું કે તે પ્રમાણે ધ્યાન થાય તો ઘણું સુખ આવે, માટે પોતાના આત્મામાં જ મૂર્તિ ધારી. થોડું ધ્યાન દેજો, બહુ અધરે વાત છે આપણા ગજાબાની. તો પણ પોતાના આત્મામાં જ, એટલે હું એવું જે જ્ઞાન છે ને એ જ જગ્યાએ મૂર્તિ ધારી તેની સાથે આત્માનું સાધાર્મ્યપણું માની ધ્યાન કરવું, તદાત્મ ભાવથી કહેતા હું ને ભૂલી જાઉં, અને પોતાનો આત્મા જે પરમેશ્વર છે એનો જ અનુભવ કરવો. પછી આત્માનું તેજ, બહારનું તેજ, આત્માની અંદર જે તેજ હોય એ, અને એનું ધર્મભૂત જ્ઞાન જે બહાર પસર્યું હોય તે તેજ, સાંભળજો, મૂર્તિનું તેજ અને મૂર્તિના અંદરના ભાગનું તેજ કે પછી બહારના ભાગનું તેજ વગેરે તમામ તેજ એક રસ થઈ જાય છે. ને તે ઘટ થતા કહેતા એમાં જ્યારે બહુ સ્થિરતા થાય ત્યારે સુખનો એટલો બધો અંદરથી ધોધ વસૂટે, આનંદ મળે કે એની કોઈ સીમા નહીં. આ પોતાની અનુભૂતિ છે, આ સુખનો પાર જ નથી. આ સ્થિતિ પરમેશ્વરની કૃપાથી થાય છે, પણ પ્રયત્ન તો કર્યા વગર થાય નહીં. પછી પુરુષોત્તમ જ પોતાના ભક્તને પોતાની વિશે લીન કરે છે, કૃપા કરીને લીન કરે છે. ભગવાન પછી એ ભક્તને આકારે થઈ જાય છે. ત્યાર પછી તમામ વાસના અંકુરો, થડકાઓ, નાના મોટા થડકા વગેરે નાશ પામે છે. કોઈ પ્રકારનો અહમ રહેતો નથી, અહમ શૂન્ય જીવન પ્રાપ્ત થાય છે, કેવળ ભગવદ આધીન જીવન પ્રાપ્ત થાય છે, દાસતાની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. સર્વત્ર પછી મૂર્તિ જ ભાસે છે, મૂર્તિ સિવાય બીજો કોઈનો ભાર રહેતો નથી, અને નિરંતર હૃદયમાં આગળ કહ્યું એવા મહાસુખની એક ધારી હવાઉ છૂટ્યા કરે છે, આનંદ આવ્યા કરે છે.
મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલના, તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ ફાવી ગયો સંત હરી જન ભાઈઓ તે તે સબ હૈ મુક્ત અનાદી સો બાબ ભૂલ ગયે તે સો બાબ ભૂલ ગયે તે સજાનંદ સ્વામી મહારાજની જે રોજ સવારની આ કથા મને તમને આપણને સૌને અતિ ઉચ્ચતમ આધ્યાત્મિક જીવન જીવવાનો સુંદર રાહ બતાવે છે. વાલા ભક્તો, મને યાદ છે બરોબર આજથી 10 મહિના પહેલાં આ જ હોલમાં એક ભવ્ય યુવા શિબિરનું આયોજન હતું અને એના ઓપનિંગ માટે આપણે આપણા વડોદરાના તત્કાલીન મંત્રીશ્રી અને હાલના વિધાનસભાના અધ્યક્ષ મહોદય માનની શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ આજે અહીંયા ઉપસ્થિત છે. હું સાહેબને વિનંતી કરીશ. આપણા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ મહારાજ જે એરિયામાં બિરાજમાન છે આ વિસ્તારના તેઓ ધારાસભ્ય છે, એ વખતે મંત્રી હતા અને હાલમાં વિધાનસભાના અધ્યક્ષ પદની ઘનશ્યામ મહારાજે એમને સેવા આપી છે. વાલા ગુરુજી એમને રોડા રોડા આશીર્વાદ આપશે. વાલા વાલા ભગવાન સ્વામિનારાયણ અને અમારા સૌ કોઈ સંતોના અગ્રેસર પૂજપાદ ગુરુજીને આપની સાથે ખૂબ રોડા આશીષ છે. આવશો આપ થોડી વાર માટે આપના ઉદ્ગારો વ્યક્ત કરશો. વિધાનસભા ગુજરાતના અધ્યક્ષ મહોદય માનની શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી. જય સ્વામિનારાયણ. સ્વામીજીનું જ્યારે જ્યારે સાનિધ્ય પ્રાપ્ત થયું છે ને તો મને તો કંઈક મળ્યું જ છે ને ફળ્યું જ છે. જાગતે રહો, એક રાજ કપૂરનું પિક્ચર આવેલું, બધાએ જોયેલું હશે. આજે ફરી એ વાત મને યાદ આવી ગઈ. સ્વામીજીએ કીધું કે જાગતામાં જાગતા રહો. બહુ સાચી વાત છે, ખૂબ સુંદર વાત છે, ઉપયુક્ત છે, જીવનને ધન્ય કરનારી વાત છે. એમાં પણ એક નિર્દોષ વ્યક્તિ માત્ર જળ પીવા માટે નીકળે છે અને પછી એને જ લોકો ચોર ચોર સમજી અને એની પાછળ દોડે છે અને એ નાસે છે ને ક્યાંક છુપાય છે, ફરી બીજે છુપાય છે. જેટલી જગ્યાએ આખી રાતમાં જાય છે ત્યાં બીજા બધા ચોર હોય છે, એ નિર્દોષ હોય છે. અને છેલ્લે સવાર પડી જાય છે અને એ મંદિરે પહોંચે છે અને મંદિરમાં એને જળ મળે છે, જીવનની શાંતિ મળે છે. એ એનો જે આધાર છે, જે વાતને આખી લઈ જાય છે કે જીવનને શાંતિ ક્યાં મળે, તો જીવનને શાંતિ અહીં મળે છે, મંદિરમાં મળે છે, આવા સંતોના ચરણોમાં આવા સંતોના આશીર્વાદથી મળે છે.
આપને ત્યાં ઘણીવાર આવવાનો પ્રસંગ થાય છે. એમાં મૂર્ખ શતક જેણે ન સાંભળ્યું એણે તો સાંભળવી જ જોઈએ. અદ્ભુત કથા છે અને આ વ્યવહારુ જીવનની અંદર મુશ્કેલી વગર કેવી રીતે જીવાય એની આ અદ્ભુત કથા વેદમ વ્યાસના સમયમાં લખાયેલી, પરંતુ આપના મુખેથી સાંભળવાનો જે લ્હાવો છે એ ફરી ક્યારેક આપની જ્યાં કથા હશે ત્યાં હું દિવસો કાઢી મારા માટે કાઢી છે. ધન્યવાદ મને અહીં એક તક આપી બોલવાની. ત્યાં સ્પીકરમાં તો નામ સ્પીકર છે પણ ત્યાં મારે બોલવાનું ઓછું હોય છે, સાંભળવાનું વધારે હોય છે. આપના ચરણોમાં મારા પ્રણામ. જય સ્વામિનારાયણ.